સરગવાનું સેવન કરવાથી થતા ફાયદાઓ. વિડિયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડિયો ગમે તો વિડિયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. આયુર્વેદમાં ઘણા ફૂલ, છોડ અને ઔષધિઓનો ઉપયોગ બીમારીઓથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે. આયુર્વેદ ચિકિત્સા સદીઓથી લોકોનો ઈલાજ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને વર્તમાનમાં પણ તેનું ખૂબ જ ચલણ છે. આપણી આસપાસ જતા છોડ, વૃક્ષના મૂળ, ફૂલ અને પાનનો ઉપયોગ ઔષધિના રૂપમાં કરવામાં આવી શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સરગવાનું વૃક્ષ પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેને ડ્રમસ્ટિક ટ્રી પણ કહેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ વૃક્ષના પાન, ફૂલ, ડાળી અને મૂળ બધી જ વસ્તુઓનો ઉપયોગ સારવારમાં કરવામાં આવે છે અને આ જ કારણ છે કે આયુર્વેદમાં તેને લોકો માટે વરદાન માનવામાં આવે છે. સરગવાનું વૃક્ષ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આયુર્વેદમાં આ વૃક્ષના પાન, છાલ અને ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પાનનું ચૂર્ણ બનાવવામાં આવે છે અને તેની છાલમાંથી ઉકાળો બનાવવામાં આવે છે. તેમજ તેના ફૂલોની પેસ્ટ બનાવીને સ્કિન પર લેપ લગાવવામાં આવે છે. સરગવાનું વૃક્ષ મહિલાઓને ઘણી સમસ્યાઓથી છુટકારો અપાવી શકે છે. સદીઓથી આ વૃક્ષનો ઉપયોગ ઔષધિ રૂપે કરવામાં આવે છે. સરગવાના પાનને સૂકવીને તેને પીસીને ચૂર્ણ બનાવવામાં આવે છે અને તે વર્ષો સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ ચૂર્ણને ઘણી સમસ્યાઓથી રાહત આપવામાં અસરકારક માનવામાં આવે છે. સરગવાના વૃક્ષના ત્રણ મોટા ફાયદા. એક, સરગવાના પાનનો ઉપયોગ મહિલાઓને હોર્મોનલ સમસ્યાઓથી રાહત અપાવી શકે છે. જે મહિલાઓને હોર્મોન્સ અથવા ગર્ભાશયને લગતી સમસ્યા હોય તેઓ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લીધા પછી મોરિંગાનું સેવન શરૂ કરી શકે છે. આનો લાભ તેમને જલ્દી મળી શકે છે. બે, સરગવાના પાનનો પાવડર ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આ પાનમાં એવા અનેક ગુણ હોય છે જે શરીર સુધી પહોંચીને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે. જો આનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો શુગર લેવલને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. ત્રણ, જે લોકોને પેશાબ કરવામાં તકલીફ હોય તેમના માટે સરગવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય સરગવાના ફૂલ સ્કિન ઇન્ફેક્શનથી રાહત આપી શકે છે. જો સરગવાના ફૂલોની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવામાં આવે તો તેનાથી ઘણા પ્રકારના ઇન્ફેક્શન દૂર થાય છે અને ચહેરો ગ્લોઈંગ બને છે. મિત્રો, તમને અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડિયો જોવા માટે ધન્યવાદ.